જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. મારું નામ ઈશ્વર અજીભાઈ પારેખ છે. મારો આજનો ટોપિક છે પ્રભુમાં આવે સુપર સાયન્ટિસ્ટ. અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ એવા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં કોટિ કોટિ વંદન. તમને ખબર છે આપણો સુપર સાયન્ટિસ્ટ કોણ છે? યસ, પ્રભુ મહાવીર. પ્રભુ મહાવીર ખરેખર આપણા સુપર સાયન્ટિસ્ટ અને સુપર હીરો હતા. આજથી 2547 યર્સ પહેલા પોતાના કેવલ જ્ઞાન અને કેવલ દર્શનમાં જોયું હતું તે 100% સાચું હતું. હવે આ બધા સાયન્ટિસ્ટો આવી અવનવી શોધો કરે છે, પરંતુ પ્રભુ મહાવીરે તો આ બધું વર્ષો પહેલા જ કહેલું છે. હું તમને પ્રભુ મહાવીર સુપર સાયન્ટિસ્ટના એક્ઝામ્પલ આપીને પ્રૂફ કરવા માંગુ છું. બેસ્ટ સાયન્ટિસ્ટ જગદીશ ચંદ્ર બોસે પોતાના રિસર્ચમાં કહ્યું કે વનસ્પતિમાં જીવ હોય છે, જ્યારે પ્રભુ મહાવીરે આપણે વર્ષો પહેલા કહ્યું હતું કે વનસ્પતિમાં અસંખ્યતા અને અનંત જીવ હોય છે. હું તમને બીજા એક્ઝામ્પલ્સ આપું છું. સાધારણ વનસ્પતિમાં સોયના અગ્રભાગ પર 9 કરોડ જંતુ રહી શકે છે, જ્યારે પ્રભુ મહાવીરે આપણે વર્ષો પહેલા કહ્યું હતું કે સાધારણ વનસ્પતિમાં અનંત જીવ હોય છે. બેસ્ટ સાયન્ટિસ્ટ એન્ડેડ સાયન્ટિસ્ટે પોતાના રિસર્ચમાં કહ્યું કે પાણીના એક ટીપામાં 36,450 જીવ હોય છે, જ્યારે પ્રભુ મહાવીરે આપણે વર્ષો પહેલા કહ્યું હતું કે પાણીમાં અસંખ્યતા જીવ હોય છે. આવા સૂક્ષ્મ જીવોને આપણે જોઈ તો નથી શકતા, પણ સાયન્ટિસ્ટ કહે છે તો માનીએ છીએ. તો પ્રભુ કહે છે તે માનવામાં શું વાંધો? ભગવાનને વર્ણાના જીવ ન હણાય એટલે મુક્તિ કરવાનું કહ્યું છે, પણ તે બધાને ગમે કે ન ગમે, પણ આ કોરોના જેવા કાળમાં આપણે માસ્ક તો પહેરવું જ પડે છે ને. માસ્ક એટલે મુક્તિ પહેરતા શીખી ગયા. જેવી એપ્સમાં આપણે ઘણું બધું જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ અને ગમે ત્યાં બેઠા કામ પણ કરી શકીએ છીએ. જ્યારે ભગવાન તો પોતાના કેવલ જ્ઞાન અને કેવલ દર્શનમાં